નર્મદાના ગરુડેશ્વરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે મહત્વના 3 અભિયાનનો આજથી પ્રારંભ થયો છે અને 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી આ ત્રણેય અભિયાનનો વહીવટ તંત્ર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કર્યો છે અને લોકોને ઘર આંગણે સરળતાથી સેવા પ્રદાન કરવા માટે સેવા સેતુનો 10મો તબક્કો પ્રારંભ કરાયો છે. સાથે સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન સક્રિય રીતે શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર સંજય મોદી દ્વારા ગરુડેશ્વર તાલુકાની ખડગદા પ્રાથમિક શાળાથી તાલુકાના 32 ગામોને આવરી લેતા સેવા સેતુના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સ્વયં સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો અને એક પેડ માં કે નામ અંતર્ગત શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકો જોડાયા હતા. સરકારશ્રી તરફથી આજે જન સુખાકારી માટે 3 કાર્યક્રમો શરૂ થયા છે, જેમાં એક છે સેવા સેતુ કાર્યક્રમ, જે અંતર્ગત લોકોના જે પાયાના પ્રશ્નો છે, પાયાની જરૂરિયાત છે, એની પરિપૂર્ણતા માટેનો આ કાર્યક્રમ છે. એટલે કોઈનું રેશન કાર્ડમાં નામ દાખલ કરવાનું હોય, કોઈને માં કાર્ડ આપવાનું હોય, કોઈને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જરૂરિયાત હોય, તો એ બધી કામગીરી આજે થનાર છે અને સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એવું સરકારનું એક આયોજન છે. ખૂબ સરસ આયોજન છે અને આ સરકારશ્રી તરફથી આ જે સેવા સેતુનો આ 10મો તબક્કો છે, એટલે મહત્તમ લોકો લાભ લે એવું મારું નર્મદા જિલ્લાની જનતાને આહ્વાન છે. બીજું જે છે એ 140 કરોડ પ્લાન્ટેશન કરવાનું માનનીય વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે, જે સપનું છે, એને સાકાર કરવા માટે આજે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, એક પેડ માં કે નામ. એમાં પણ આપ સૌ સહભાગી થાવ એ માટેનું હું આહ્વાન કરું છું. ત્રીજી જે બાબત છે સ્વચ્છતા હી સેવા, એટલે ગામે ગામ સ્વચ્છતા થાય, જે પોઈન્ટ છે કે જ્યાં ગંદકી રહેતી હોય એ ગંદકી દૂર થાય, કાયમી દૂર થાય, ઉકરડા દૂર થાય, તદુપરાંત જે પણ કંઈક એપીએમસી માર્કેટ છે, રેલવે સ્ટેશન છે, બસ ડેપો છે, એવા જાહેર પબ્લિક સ્થાનો, શૌચાલયોની ગંદકી દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ પણ આજથી શરૂ થયો છે. આ ત્રણે ત્રણ કાર્યક્રમ થકી જન સુખાકારી થાય એવું સરકારનો એક અભિગમ છે, જે માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. લોકો પણ આમાં સહભાગી થાય એવી આ તબક્કે હું અપેક્ષા રાખું છું.